માણાવદર તાલુકામાંથી પસાર થતી ઓઝત નદીનો પાળો તૂટી જતા કિનારા પર આવેલા ખેતરોમાં પાણી ભરાતા વ્યાપક નુકસાન થયું છે। માણાવદર તાલુકાના સીઝનનો 80% જેટલો વરસાદ વળી ચૂક્યો છે, જેમાં માણાવદરમાંથી પસાર થતી ઓઝત નદીનો પાળો તૂટી જતા ખેતરોમાં પાણી ભરાતા જમીનના ધોવાણ ઉપરાંત પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। આ અંગે કોંગ્રેસ દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર આપી નદી કિનારે પ્રોટેક્શન વોલ બનાવવા તેમજ નદીના પાણીથી થતી નુકસાની વેઠનાર ખેડૂતોને સરકારી સહાય આપવાની માંગણી કરવામાં આવી હતી। અરવિંદભાઈ લાડાણી, જિલ્લા પંચાયત સભ્ય। તારીખ 4/8 થી 18/8 સુધી માણાવદર તાલુકામાં અતિભારે વરસાદને કારણે માણાવદર તાલુકાના ગામડાઓના રસ્તા પણ ધોવાના અને ઓઝત નદી જેમાં અતિભારે પાણી આવતા નદીના કાંઠાના ગામો માંડોદરા, કોઈલાણા, મટિયાણા, આંબલિયા, પાદેડી આ ગામના ખેતરોના જે પારા તૂટી ગયા નદીને કાંઠાના, જેને કારણે ખેડૂતોને પુષ્કળ નુકસાની થયેલ છે। અને આ સાથે જ્યાં જ્યાં પાણી ભરાયા છે આખા માણાવ તાલુકામાં, એમાં ઘણા બધા ખેડૂતોનો ખેતરોમાં પાક નિષ્ફળ ગયો। મગફળી, સોયાબીન, કપાસ, અરદ અને મગ ખાસ આ પાકને વધારે નુકસાની ગયેલ છે અને પાક નિષ્ફળ ગયેલ છે। તો સરકારને અમારી વિનંતી છે કે આ લોકો સર્વે કરાવે અને ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવે। આ સિવાય નદીના જે પાળા તૂટી ગયા છે એને તાત્કાલિક રિપેર કરાવે અને કાયમી ઉકેલ માટે પૂર સંરક્ષણ દિવાલ બનાવે અને રસ્તામાં પણ જે અતિ નુકસાન થયા છે ત્યાં તાત્કાલિક મેટલ નાખી અને રોડ ચાલુ થાય એવી કાર્યવાહી કરે। આ બાબતના અમે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપેલ છે।